બોલો વાઘેશ્વરી માતની જય. આ મંદિર છે બહુ પુરાણી, 6,500 વર્ષ. બોલો વાઘેશ્વરી માત કી જય. કેમ છો યુટ્યુબ ફેમિલી, હું છું આપનો દોસ્ત હાર્દિક ભુવા અને મારી યુટ્યુબ ચેનલની અંદર ફ્રેન્ડ હું તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ, આપણે એવી સરસ મજાની જગ્યા કે જે આ ભવનાથની શરૂઆતમાં આવેલી અને તમે મારી બેકસાઇડની અંદર આ ગિરિમાળાઓ જોઈ શકો છો અને ગિરિમાળાઓની વચ્ચે માં ભગવતીના સાક્ષાત બેસણા એવા માં વાઘેશ્વરી માતાજીના, ઉપલા વાઘેશ્વરી માતાજીના દર્શન આ વિડીયોના મારફતે હું તમને કરાવું છું. અને શું છે આ મંદિરની વિશેષતા અને શું છે આ મંદિરનો ઇતિહાસ, તો હું તમને ફ્રેન્ડ આ વિડીયોની અંદર બતાવું છું. બન્યા રહેજો વિડીયો. ફ્રેન્ડ, અહીંથી માં ભગવતીના મંદિરે, ઉપલા વાઘેશ્વરી માતાજીને મંદિરે જવું હોય તો ફ્રેન્ડ આ એનો રસ્તો છે. અને અહીંથી ફ્રેન્ડ ઓલમોસ્ટ 200 જેવા પગથિયા છે, તો બન્યા રહેજો. બાકી આ પ્રકૃતિનો ખોળો છે સાહેબ. એમ કહેવાય છે કે ફ્રેન્ડ માતાજી છે આ જગ્યા ઉપર એક પથ્થરમાંથી પ્રગટ થયા હતા અને 5,000 વર્ષ જૂનું આ પ્રાચીન મંદિર જોવા લાયક છે. યાર ક્યારેક આવજો. આપણી સાથે આ નાના નાના બાળકો, જે છોકરાઓ આ માતાજીના દર્શન કરવાને માટે આવ્યા છે, એ આપણી સાથે શ્રદ્ધાળુ જોડાયા છે. તો કેટલા સમયથી મિત્રો તમે આવો છો? ઘણો સમયથી આવો ને. શું વાત છે યાર, કેવી જગ્યા, કેવી લાગી તમને? આ જગ્યા એવી છે ફ્રેન્ડ કે મારી બેક સાઈડની અંદર તમે જુઓ કે અહીંથી જૂનાગઢનો વ્યૂ છે, જબરદસ્ત આવે છે. અને 5,000 વર્ષ જૂનું આ માતાજીનું મંદિર કે એટલું પૌરાણિક છે અને આ ગિરનારની ગિરિમાળાઓની વચ્ચે આવેલું. તો ફ્રેન્ડ બન્યા રહેજો, હું તમને દર્શન કરાવું છું માતાજીના. બોલો વાઘેશ્વરી માતની જય. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ ઉપલા વાઘેશ્વરી માતાજીના મંદિરે કે જ્યાં માતાજીના હું તમને લાઈવ દર્શન કરાવું. અને ફ્રેન્ડ આ જગ્યા ઉપર એની રોનક જોવો, માતાજીના સાક્ષાત અહીંયા બેસણા અને આ જગ્યા ઉપર માતાજીના એવા સરસ મજાના ગરબા હાલી રહ્યા છે, મન પ્રફુલ્લિત થઈ ગયું. તો ફ્રેન્ડ અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ એવા સ્વયંભૂ પ્રાગટ્યવાન માં ભગવતી માં વાઘેશ્વરી માતાજીના. જય વાઘેશ્વરી માં. તમે ફ્રેન્ડ આ જગ્યા ઉપર જ્યારે આવો ત્યારે તમને એવું ફીલ થશે કે માં ભગવતી માં સાક્ષાત જગદંબા એવા માં વાઘેશ્વરી માં આ જગ્યા ઉપર હાજર હજુર છે. એવી સરસ મજાની રમણીય જગ્યા. તો ફ્રેન્ડ એટલા સરસ આપણે માતાજીના લાઈવ સન્મુખ આપણે દર્શન કર્યા અને માં ભગવતીના આપણે એવા દર્શન કર્યા. તો ફ્રેન્ડ મોટે બોલું માં મને આજ હાથે જ નાનપણ સાંભળે, પછી મોટપની મીઠપ આજ મને કડવી લાગે કાગડા, એવી માં ભગવતી અને એમનું આંગણું સાહેબ. આવો અહીંયા રસ્તો છે સરસ મજાનો ઉપર જવાનો, આવો પથ્થર વાળો જો, આ ધ્યાન રાખીને આવવું પડે એમ છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંથી જૂનાગઢ સિટીનો નજારો અને આ સામે દેખાય ઉપરકોટ છે અને અહીં માતાજી માં વાઘેશ્વરી માના બેસણા, ઉપલા વાઘેશ્વરી માતા. તો
ફ્રેન્ડ માતાજીની આરતીનો ટાઈમ થઈ ગયો છે અને માતાજીની આરતીના વાઘેશ્વરી માતાજીની આરતીના લાઈવ દર્શન હું તમને કરાવવા માટે જઈ રહ્યો છું. તો ફ્રેન્ડ બન્યા રહેજો, આવો લાભ તો ક્યારેક જ મળે ભાઈ, ભાગશાળીને મળે યાર, મન ખુંદે ડુંગરાઓ હયું કરે ગિલોલ. આમ તો જો આ ગિરનારની રોનક વાહ મોજા. તો ફ્રેન્ડ અત્યારે આપણી સાથે જોડાયા છે વાઘેશ્વરી માતાજીના મંદિરના પૂજારી એવા શ્રી અનિલ બાપુ. તો એમને વાઘેશ્વરી માતાજીના અહીંના સ્થાનક વિશેનો ઇતિહાસ આપણે બાપુ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. તો બન્યા રહેજો ફ્રેન્ડ વિડીયોની અંદર. બાપુ જય વાઘેશ્વરી માતાજી. જય માતા. બાપુ આ મંદિરના ઇતિહાસ વિશે થોડી ઘણી માહિતી આપણા દર્શકોને આપજો. આ મંદિર છે એ બહુ પુરાણી 5,500 વર્ષ જૂનું છે. અને સ્વયંભુ માતાજી છે અહીંયા. બરાબર છે. પછી રામના ગુરુ વશિષ્ઠ ઋષિનું સ્થાપિત છે. દેવો અને દાનવો જે અહીંયા આવેલા એ બધો ઇતિહાસ આમાં બતાવે છે. ગિરનારનો કે બે ઇતિહાસ. બરાબર છે. એમાં વાઘેશ્વરીનું નામ છે. બરાબર. અહીંયા જે માતાજી જે છે એ સ્વયંભુ છે, યાત્રાળુ બહુ આવે છે. બરાબર છે. અહીં માતાજી બાપુ સ્વયંભુ પ્રગટ થયેલા છે અને બહુ અમે સાંભળ્યું છે જ્યાં સુધી કે 5,000 વર્ષ જૂનું મંદિર આ છે. બીજા નંબરમાં આ એક જ પથ્થર ઉપર આખી આખું મંદિર છે. વચ્ચે વચ્ચે ક્યાંય પાકું થયા વગરનું બાંધકામ કરેલું છે. એક જ પથ્થર ઉપર ફ્રેન્ડ તમે આ જોઈ શકો છો. આખે આખું જે મંદિર છે એ એક જ પથ્થરમાંથી બનેલું છે અને માતાજી અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા એનું મુખ પણ આ છે ને બાપુ. આ સામે જે છે અહીંયા માતાજી પ્રગટમાં જે પ્રગટ થયા હતા જે પથ્થરમાં એ મુખ આપ નિહાળી રહ્યા છો ફ્રેન્ડ. બોલો વાઘેશ્વરી માત કી જય. ફ્રેન્ડ અત્યારે તમે જોઈ શકો છો કે રાત પડી ગઈ છે. તો ફ્રેન્ડ અહીંયા
રાતે કોઈ આ જગ્યા ઉપર રહી શકતું નથી એવો માતાજીનો હાથ છે, માતાજીનો પ્રભાવ છે. અને ફ્રેન્ડ, જો ફ્રેન્ડ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજો વિડીયો ન બને ત્યાં સુધી મળ્યા રહેજો ફ્રેન્ડ. થેન્ક યુ.